વડોદરામાં પૂર આવ્યાને સવા મહિનો થઈ ગયા છતાં લોકોને સહાય નહીં મળતા હોબાળો મચાવ્યો હતો। વડોદરા શહેરમાં પૂરની પરિસ્થિતિનું નિર્માણ સવા મહિના પહેલા થયું હતું, તે બાદ પણ આજ દિન સુધી અનેક લોકોને સરકારી સહાય મળી નથી, જે અંગે વિવિધ વિસ્તારોમાંથી વિરોધ વંટોળ શરૂ થયો છે। એટલું જ નહીં, સહાય આપવામાં વાહલા દવલાની નીતિ અપનાવવામાં આવી રહી હોવા અંગે પણ કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે। વડોદરા શહેરમાં સતત 3 વખત પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી, જેને કારણે વિશ્વામિત્રી સહિત ભારે વરસાદને કારણે શહેરના 75% વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા, જેને કારણે ગરીબ મધ્યમ વર્ગ તેમજ વેપારી વર્ગને ભારે નુકસાન થયું હતું। આ નુકસાન માટે રાજ્ય સરકાર દ્વારા જે સહાયનું પેકેજ નક્કી કરવામાં આવ્યું હતું તે પ્રમાણે વેપારી હોય કે સ્થાનિક રહીશો હોય તેઓને આજ દિન સુધી સહાય મળી નથી, જેથી લોકોમાં આક્રોશ ફેલાયો છે। શહેરના અનેક વિસ્તારોમાં સરકારી સહાય અંગે સર્વે પણ કરવામાં આવ્યો નથી। એટલું જ નહીં, અનેક લોકોનો સર્વે થઈ ગયા પછી પણ સહાય ચૂકવવામાં વિલંબ થઈ રહ્યો હોવા અંગે ભાજપના જ કોર્પોરેટરે મેયર બોલાવેલી બેઠકમાં ઉગ્ર રજૂઆતો કરી હતી। આજે સયાજગંજ વિસ્તારમાં આવેલી નટરાજ ટાઉનશીપ અને આજુબાજુના વિસ્તારમાં રહેતા લોકોને પૂર આવ્યા બાદ સવા મહિનો થઈ ગયા તેમ છતાં સહાય મળી નથી, તે અંગે આજે સ્થાનિક રહીશોએ શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશીની આગેવાનીમાં દેખાવો કર્યા હતા અને સાથે સાથે સાંસદ મેયર કોર્પોરેટરોનું રાજીનામા આપે। એટલું જ નહીં, વિશ્વામિત્રી અને વરસાદી કાસ પરના ગેરકાયદે દબાણો પણ તોડવાની માંગણી કરવામાં આવી હતી। એક મહિલાએ તો આક્ષેપ કર્યો હતો કે ભારે પૂરની પરિસ્થિતિ હોવાને કારણે બીમાર મારા દીકરાને દવાખાના સુધી પહોંચાડી નહીં શકતા, તેનું મોત નિપજ્યું છે, છતાં પણ કોઈ સહાય મળી નથી। ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તથા સ્પેનના વડાપ્રધાન વડોદરામાં આવી રહ્યા છે, ત્યારે શહેરને સુંદર બનાવવામાં આવી રહ્યું છે। પ્રજા ટેક્સના પૈસાથી પ્રધાનમંત્રીને મારથી પસાર થવાના હોય તેને સુંદર કરવામાં આવી રહ્યો છે। બીજી તરફ તંત્રની ભૂલના પ્રતાપે લોકોના ઘરમાં પાણી પ્રવેશી જતા તેઓને આર્થિક નુકસાન થયું છે, તેની ભરપાઈ હજુ સુધી થઈ નથી, જેને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે।